દેશમાં કોરોના વાયરસે ફરી ઉઠલો મારતા સરકાર સફારી જાગ્યું હોય તેમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા બાબતે સરહદોને સીલ કરવાની અને રાજ્યમાં પ્રવેશ કરવા માંગતા યાત્રિકોને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ લાવવા અંગેના કડક નિયમો લાગુ કર્યા છે ગતરોજ યાત્રાધામ અંબાજી પાસે આવેલ ગુજરાત રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટને સીલ કરવાની અને આવતા યાત્રિકોને કોરોના ટેસ્ટ માટે આરોગ્ય વિભાગની ટીમ હાજર રહીને આવતા જતા યાત્રિકોને ચેક કરવાની કામગીરી શરૂ થઈ હતી તેમજ રાજસ્થાન અને ગુજરાત તરફ આવતા યાત્રિકોના પ્રવેશ અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર અન્ય રાજ્યમાં આવવા જવા માટે આર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે આ તમામ નિયમો લાગુ કરાયા હતા જેમાં રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવતા જતા વાહનોને રોકીને તેમનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે તેમજ આવતા યાત્રિકો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટનો ટેસ્ટ નો રિપોર્ટ સાથે લાવ્યા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ જે યાત્રિકો ગુજરાતથી રાજસ્થાન ફરવા નીકળ્યા હતા તેમની પાસે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે ન હતો તેમને રિપોર્ટ કરાવીને આવવા માટે કહીને પરત મોકલવામાં આવ્યા હતા તો બીજી તરફ રાજસ્થાન તરફથી આવી રહેલા યાત્રિકોને રોકીને ચેક કરીને તેમનો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ હોય તેવા યાત્રિકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકઅપ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કોરોનાના વધતા જતા કેસે દેશમાં ફરી ચિંતાજનક વાતાવરણ ઉભું કર્યું છે ત્યારે સરકાર દ્વારા વિવિધ રાજ્યોને સરહદી વિસ્તારોમાંથી પ્રવેશતા યાત્રિકો માટે આરટીપીસીઆર ટેસ્ટના નવીનતમ રિપોર્ટ સાથે રાખવા અને ત્યારબાદ આરોગ્ય ટીમ દ્વારા પૂરતી ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અંગે આગળ જવા માટેની પરવાનગી અંગેના નિયમોના સખત પાલન બાબતે નિર્દેશ કરાયા છે તેવામાં ટેસ્ટ રિપોર્ટ વગર નીકળેલા યાત્રિકોને આગળ જતા રોકવા અને પરત મોકલવાનો સિલસિલો શરૂ થયો છે ગુજરાત તરફથી આબુ અંબાજી ફરવા નીકળેલા યાત્રિકોને અંબાજીથી પરત જવાનો વખત આવ્યો છે હિતેશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અંબાજી